નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, આજે આપણે બે વાત કરવાની છે, જેમાં વરસાદ અને બીજી પણ એક હું આપની સાથે એક વાત કરવા માગું છું. તો પહેલાં જે હું આપને જણાવી દઉં કે જે આપણે અત્યારે હાલ ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આવનારા દિવસમાં પડવાનો છે વરસાદ, તો ખાસ દરેક મિત્રોને મારી વિનંતી છે, કેમ કે આપણે પાણી તો ઘણું બધું ઉપયોગ કરતા હોય છે. એવરેજ મેં જે કાઢી હતી એ મુજબ મિનિમમ એક માણસ 1000 લિટર પાણી દર મહિને વાપરે છે. તો વર્ષનો હિસાબ કરો તો 12000 લિટર પાણી એક વર્ષની અંદર એક માણસ વાપરે છે. તો દરેક વ્યક્તિએ 12000 લિટર પાણી જે પોતે વાપરે છે એટલું પાણી જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે ત્યારે કોઈ ને કોઈ પ્રયોગ કરી અને જમીનની અંદર રિચાર્જ કરવું જોઈએ. જો આ કરવામાં નહીં આવે તો એક દિવસ આપણે પાણીની પણ સમસ્યા થઈ શકે, પીવાના પાણીની પણ સમસ્યા થઈ શકે. એટલે હું દરેક મિત્રોને એક અપીલ કરું છું કે જે આપણો કૂવા હોય વાડીની અંદર એને પણ જે આપણું પાણી હોય અંદર કૂવામાં ઉતારી અને એને રિચાર્જ કરવા, બોર હોય એને પણ રિચાર્જ કરવા, અને ખાસ કરીને ઘરની અંદર પણ આપણે બોર રાખીએ છીએ. જે નાના ગામડા હોય કે સિટી લેવલે તમે રહેતા હોય તો સિટીની અંદર તો ખાસ કરીને મોટાભાગના વિસ્તારમાં અત્યારે સિમેન્ટ રોડ થઈ ગયા છે એટલે જમીનમાં પાણી નથી ઉતરતું, જમીન રિચાર્જ નથી થતી. તો એવા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું કે પોતાનું જે ટેરેસ ઉપરનું જે અગાસી ઉપરનું પાણી આવતું હોય છે, જેનો પાઇપ હોય છે તેની અંદર એક હોસપાઇપ ચડાવી અને જે આપણા ઘરની આગળ જે બોર હોય છે તે બોરની અંદર પાણી ઉતારવું, પાણીને રિચાર્જ કરવું. જો આવું કરવામાં આવશે તો જ આપણે ભવિષ્યની અંદર પાણીની કિલ્લતથી બચી શકશું. અને આના વિશે અમે વિશેષ પણ એક કાર્યક્રમ રજૂ કરવાના છે અને જે વૃક્ષ અને પાણીના રિચાર્જ વિશે અમે એક પ્રયોગ આપવાના છે, એક યોજના આપવાના છે અને એની અંદર પણ અમે લોકોને મદદરૂપ થશું અને એ વાત હવે નેક્સ્ટ વિડીયોમાં કરશું. પણ હાલ વરસાદની વાત કરીએ તો વરસાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસી રહ્યો છે, જેમાં અમારા જૂનાગઢથી લઈને રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળે છે, કે સુરત બરોડા વગેરે વિસ્તારોની અંદર આજે પણ વરસાદ જોવા મળ્યો છે. અને ખાસ કરી અને આનંદની વાત આજે એ છે કે જે વિસ્તારની અંદર વરસાદ નહોતો એવા વિસ્તાર તમે જોવા જાઓ તો સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી છે, લખતર તાલુકો છે એની અંદર પણ વરસાદ પડી ચૂક્યો છે. અને ત્યારબાદ સુરેન્દ્રનગરનું જે સાયલા છે, ખાસ કરીને સાયલા તાલુકામાં પણ આપણા ઘણા બધા વ્યુઅર છે, મને મારે વાત થતી હોય છે, સાયલાની અંદર ઘણા ટાઈમથી વરસાદ નહોતો પણ એ સાયલાની અંદર પણ, સાયલા એટલે કે ભગતનું ગામ, એ સાયલાની અંદર પણ એક વરસાદ જોવા મળ્યો છે અને એક વરસાદની સારી શરૂઆત થઈ છે. અને ઉત્તર ગુજરાતમાં પણ તમામ જગ્યાએ પણ અમુક વિસ્તારની અંદર વરસાદના દર્શન આજે થયા છે. કચ્છની અંદર પણ છૂટાછવાયો અમુક વિસ્તારની અંદર વરસાદ થયો છે. તો હવે વરસાદ હજી પણ અમે જે જુલાઈ મહિનાના એન્ડમાં પણ આપને એક વાત કરી હતી કે 5 ઓગસ્ટ સુધી ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે, એવી રીતે આજે 2 ઓગસ્ટ થઈ ગઈ છે અને આજે 2 ઓગસ્ટના રોજ ઘણા બધા વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો છે. અને ખાસ હજી હું આપને જણાવી દઉં કે હજી 5 તારીખ સુધીમાં જે જે વિસ્તાર બાકી છે તે લોકો બહુ રાહ જોવા નથી, તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે, જેની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જે કાંઈ વિસ્તાર છે, અરવલ્લી, ત્યારબાદ અમદાવાદમાં તો સારો વરસાદ થયો છે પણ હજી પણ અમદાવાદમાં પણ એક સારો વરસાદ જોવા મળે છે. અને જે વિરમગામ આસપાસના વિસ્તારમાં પણ એક સારો વરસાદ જોવા મળ્યો હતો ત્યાં પણ હજી આનાથી પણ વધુ વરસાદ જોવા મળે તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે. અને ખાસ કરીને પશ્ચિમ ગુજરાતની અંદર જે દ્વારકા હર્ષદ, મિયાણી, પોરબંદર આ વિસ્તારની અંદર પણ હજુ ઓછો વરસાદ છે, તે લોકોને પણ 5 તારીખ સુધીમાં વધારે વરસાદ જોવા મળશે. ગીર સોમનાથ જિલ્લાને પણ 5 તારીખ સુધીમાં એક સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે. અને એ સિવાય પણ ઘણા બધા એરિયા છે જેમ કે પાવાગઢ, હાલોલ વગેરે વિસ્તાર, એની અંદર પણ હજી એક સારામાં સારો વરસાદ જોવા મળશે. અને આનાથી આગળ પણ જે જે કાંઈ વરસાદની જે શક્યતાઓ હશે અમે આપના સુધી મેસેજ પહોંચાડતા રહીશું. વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. રજા આપશો, ધન્યવાદ.